આપણે આગળના વિડીયોમાં જે બે નિયમો શીખ્યા હતા કે સંકલનની અંદર વિધેયની ઘાત હોય ગુણ્યા વિધેયનું વિકલન હોય, વિધેય તરીકે કંઈ પણ વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, તો વિધેયની ઘાતમાં એક ઉમેરીને એટલા વડે ભાગાકાર પ્લસ સી આવું થાય. અને બીજો નિયમ હતો નીચે વિધેય ઉપર વિકલન અને એનું સંકલન થાય લોગ મોડ વિધેય પ્લસ સી આવી રીતે. તો આ જે બે નિયમો આગલા વિડીયોમાં આપણે જોયા હતા ને એ જ બે નિયમો ઉપર આધારિત દાખલાઓ થોડાક હજી ફરીથી જોઈએ. 7.2ના દાખલાઓ આગળના વિડીયોમાં પણ ક્રમ અનુસાર નહોતા ગયા આપણે, તો અત્યારે પણ આ નિયમો ઉપર આધારિત જેટલા દાખલાઓ છે એ પહેલાં જોઈએ છીએ, પછી એક બીજી નવી વાત સરસ શીખવાની છે એ પણ શીખીશું. તો અહીંયા સંકલન વર્ગમૂળમાં સાઇન 2x એટલે સાઇન 2x 1/2 ઘાત કહેવાય, અને સાઇન 2x વિકલન સાઇનનું વિકલન કોસ અને એક્સના સહગુણક વડે ગુણવાનું, એટલે સાઇન 2x વિકલન થાય કોસ 2x ગુણ્યા 2 એવું થાય. તો આપણી જોડે પ્રશ્નમાં કોસ 2x તો છે જ, એટલે ગુણ્યા 2 નથી, તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગાકાર પણ કરીએ. એ 2 વડે ભાગાકાર કરીએ એ સંકલનની બહાર મૂકીએ અચળ તરીકે, તો 1/2 હવે થઈ ગયું વિધેયની ઘાત. આ પહેલા નિયમ પ્રમાણે વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, તો વિધેયની ઘાતમાં સાઇન 2x એની ઘાતમાં 1 ઉમેરીને એટલા જ વડે ભાગાકાર પ્લસ સી. 2 છેદનો છેદ અંશમાં જાય પછી એ 2 આની સાથે કટ થઈ શકે, એક ગુણાકારમાં કંઈ લખવાનું નહીં. સાઇન 2x 3/2 ઘાત / 3 એવું કહેવાય. 28મો પ્રશ્ન, કોસ એક્સ અપોન √1 + sin x. તો જો સંકલન નીચે આ √1 + sin x એટલે 1 + sin x 1/2 ઘાત કહેવાય, અને 1 + sin x 1/2 ઘાત જો એ અંશમાં જાય તો 1 + sin x -1/2 ઘાત થાય ગુણ્યા ઉપર કોસ એક્સ તો છે જ. તો આ તો એકદમ સરળતાથી 1 નું વિકલન 0 વત્તા sin નું વિકલન cos, 1 નું વિકલન 0 વત્તા sin નું વિકલન cos, તો આનું આખાનું વિકલન કોસ એક્સ થયું. તો વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન એવું થઈ ગયું. તો વિધેયની ઘાતમાં 1 ઉમેરીને એટલા વડે ભાગાકાર, આ વસ્તુને છે ને વધુ સારું લાગે એટલે આમ લખી શકાય 1 + sin x -1/2 ઘાત / cos x. આ કોસ એક્સ એટલે શું છે, એ 1 + sin x નું વિકલન છે, એટલે વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન એવું. તો વિધેયની ઘાતમાં 1 ઉમેરીને એટલા વડે ભાગાકાર, તો 1 + sin x ની ઘાત -1/2 એમાં 1 ઉમેરીએ તો 1/2 / 1/2 + c, આ 2 છેદનો છેદ અંશમાં, અને 1 + sin x ની 1/2 ઘાત એટલે √1 + sin x + c. 29મો પ્રશ્ન ધ્યાનથી જુઓ ને તો એકદમ સરળ, લોગ સાઇન એક્સ વિકલન ચેપ્ટર, લોગ સાઇન એક્સનું વિકલન સાંકળ નિયમ મુજબ લોગ સાઇન એક્સ એનું વિકલન કરવું હોય તો આ લાગે છે લોગ એક્સ, વિકલનમાં સાંકળ નિયમ હોય આ લાગે છે લોગ એક્સ, તો એનું વિકલન 1/x એટલે કે લોગ સાઇન એક્સનું 1/sin x, લોગ સાઇનનું 1/sin, પણ આ એક્સ નથી તો એનું ફરીથી કોસ એક્સ, એટલે 1/sin × cos એટલે cos/sin એટલે કે કોટ એક્સ આવું થાય. લોગ સાઇનનું વિકલન કોટ એક્સ, તો આ લોગ સાઇન એક્સ એનું વિકલન આ કોટ એક્સ. તો આવી રીતે ધ્યાનથી જુઓ તો આપણો આ પહેલો નિયમ થઈ ગયો વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન. એ પ્રમાણે લખીએ તો પહેલાં લોગ સાઇન એક્સ આ વિધેય, એની કોઈ ઘાત નથી તો 1 ઘાત કહેવાય, તો વિધેયની ઘાત ગુણ્યા કોટ એક્સ એટલે કે વિધેયનું વિકલન, વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, તો વિધેયની ઘાતમાં 1 ઉમેરીને એટલા વડે ભાગાકાર પ્લસ સી. પહેલા નિયમ મુજબ વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન, તો વિધેયની ઘાતમાં 1 ઉમેરીને એટલા વડે ભાગાકાર. 30મો પ્રશ્ન, આઈ બરાબર સંકલન સાઇન એક્સ અપોન 1 + cos x, તો છેદને ધ્યાનથી જુઓ 1 નું વિકલન 0 વત્તા કોસનું વિકલન -sin,
जीरो माइनस साइन एटले आखा छेदनु विकलन थयुं माइनस साइन एक्स ऊपर साइन एक्स छे। एक वार आपणे संकलननी बार माइनस वडे गुणी दईए अने अंदर साइनना बदले माइनस साइन एक्स लखी दईए। नीचे वन प्लस कॉस एक्स डी एक्स बराबर। तो केवुं सरळ थई गयुं आपणो आ बीजो नियम, नीचे विधेय ऊपर विकलन। वन प्लस कॉस एक्स ए आखू विधेय, एनी कोई घात नथी। અને વન પ્લસ કોસનું વિકલન ઝીરો માઇનસ સાઇન એટલે કે માઇનસ સાઇન એક્સ, તો બરાબર આ માઇનસ એમને એમ નીચે વિધેય ઉપર વિકલન, તેનું સંકલન થાય લોગ મોડ વિધેય। લોગ મોડ વિધેય એટલે કે વન પ્લસ કોસ એક્સ પ્લસ સી આવી રીતે। અને હજી આગળ લખવું હોય ને તો લોગની આગળ માઇનસ છે, માઇનસ એટલે કે માઇનસ એક કે કહી શકાય, લોગની આગળ જે હોય એ ઘાતમાં જઈ શકે। તો લોગ મોડ वन प्लस कॉस एक्स एनी घात में माइनस एक प्लस सी बराबर लॉग मोड आ वन प्लस कॉस एक्स नी माइनस एक घात एट वन अपॉन वन प्लस कॉस एक्स कही सकाय प्लस सी। तो जवाब आ रीते लखाए सारो लगे। तीसमा प्रश्न जेवो ज प्रश्न, पर नीचे वन प्लस कॉस नो वर्ग है। जोईए तीसमा प्रश्न में आप शू कर, नीचे वन प्लस कॉस એકનું વિકલન ઝીરો વત્તા કોસનું વિકલન માઇનસ સાઇન એટલે છેદનું વિકલન થયું માઇનસ સાઇન, ઉપર તો સાઇન એક્સ જ છે, તો બારે એક માઇનસ મૂકીએ, સંકલનની અંદરે માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય। નીચે વન પ્લસ કોસ એક્સ હોલ સ્ક્વેર ડીએક્સ, એટલે આપણે બહુ નાનકડી મહેનત કરીને છેદનું વિકલન અંશમાં બનાવી દીધું, એટલે આ વન પ્લસ કોસ આપણા માટે વિધેય છે અને માઇનસ સાઇન એનું વિકલન। પણ જે બીજો નિયમ છે ને આપણો સંકલનનો આગલા સ્વાધ્યાયમાં જોયો તો એમ આગલા વિડીયોમાં જોયો તો એમાં નીચે વન પ્લસ કોસ એ વિધેય, તો વિધેયની કોઈ ઘાત ના હોવી જોઈએ। બીજા નિયમમાં નીચે વિધેય અને ઉપર એનું વિકલન, આમાંથી કોઈની ઘાત નહીં। તો અહીંયા વન પ્લસ કોસને આપણે વિધેય સમજીએ છીએ, પણ એનો તો વર્ગ છે એટલે કે ઘાત, વિધેયની ઘાત ના ચાલે। તો શું કરવાનું? તો આગળ પણ એકવાર આવું થયું હતું, માઇનસ બીજા નિયમમાં નીચે વિધેય ઉપર વિકલન છે પણ નીચે વિધેયની કોઈ ઘાત નહીં, પણ જો ઘાત હોય તો એને ઉપર મોકલી દેવાનું વન પ્લસ કોસનો વર્ગ, તો વન પ્લસ કોસ એક્સની બે ઘાત છે એ માઇનસ બે ઘાત થઈ જાય ગુણ્યા માઇનસ સાઇન એક્સ ડી એક્સ, અને પહેલો નિયમ બની જાય વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન। જો નીચે વિધેય ઉપર વિકલન હોય તો નીચે વિધેયની ઘાત ના ચાલે, અને ઘાત હોય તો છેદને ઉપર બોલાવી લેવાનો, એટલે પહેલો નિયમ થઈ જાય વિધેયની ઘાત ગુણ્યા વિધેયનું વિકલન। તો વિધેયની ઘાતમાં એક ઉમેરીને વન પ્લસ કોસ એક્સ એની ઘાત માઇનસ બેમાં એક ઉમેરીએ તો માઇનસ એક એટલા જ વડે ભાગાકાર પ્લસ સી, આ માઇનસ ભાગ્યા માઇનસ કટ કરી શકાય। વન પ્લસ કોસ એક્સની માઇનસ એક ઘાત છે તેને વન અપોન વન પ્લસ કોસ એક્સ લખી શકાય પ્લસ સી। 32મો પ્રશ્ન, વન અપોન વન પ્લસ કોટ, વન અપોન વન પ્લસ કોટ આવું તો કંઈ સંકલનનું સૂત્ર છે નહીં, ભાગાકારનું કંઈ સંકલન થાય નહીં, સંકલન થઈ શકે એવું કંઈક કરીએ। વન અપોન વન પ્લસ કોટ એટલે કોસ એક્સ અપોન સાઇન એક્સ કહેવાય ડી એક્સ બરાબર, સંકલન છેદમાં લસા લઈએ, આ સાઇન અહીંયા ગુણાય લસા તરીકે, તો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પાછળ ડી એક્સ, આ સાઇન એક્સ લસા લીધો, તો લસા લઈ લીધા પછી આ સાઇન એક્સ આખો છેદમાં આવશે અને એ છેદનો છેદ અંશમાં જતો રહે એટલે ઉપર સાઇન એક્સ થઈ જાય। પછી જરા ધ્યાનથી, ઉપર સાઇન છે નીચે સાઇન પ્લસ કોસ, તો આ પ્રકારના પ્રશ્નમાં ઉપર સાઇન એક્સ નીચે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે એને બે વડે ગુણીને ભાગી દઈએ, ધ્યાનથી ઉપર સાઇન એક્સ નીચે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એને મેં બે વડે ગુણીને ભાગી દીધા, શું કામ? તો આગળ કારણ સમજો, આ બે સાઇન એક્સ છે ને એને છૂટા લખો, સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ અને એમાં એક કોસ એક્સ ઉમેરીને બાદ કરી દઈએ, છેદમાં છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડી એક્સ, આવું થયું। જો ઉપર સાઇન એક્સ હતા એને મેં બે વડે ગુણીને ભાગ્યા એટલે બે સાઇન થયા, બે સાઇન છૂટા પડ્યા, સાઇન વત્તા સાઇન એમાં કોસ ઉમેરીને બાદ કરી દીધા। હવે આ સાઇન વત્તા કોસ એક ગ્રુપ સમજીએ, વત્તા સાઇન માઇનસ કોસ બીજો ગ્રુપ સમજીએ, તો આ બાર વન બાય ટુ ઉપર સાઇન વત્તા કોસ વત્તા સાઇન માઇનસ કોસ એટલે બે ભાગ સમજ્યા,
આખો છેદ બંનેના નીચે જાય, આગળ ઘણીવાર આપણે વાત કરી છે, એ પ્લસ બી અપોન સી હોય તો એ ભાગ્યા સી વત્તા બી ભાગ્યા સી, આવું લખી શકાય ને? આવી એક નાનકડી વાત. તો આ એ છે, આ બી છે અને નીચે સી છે, તો એ ભાગ્યા સી વત્તા બી ભાગ્યા સી. સાઇન વત્તા કોસ ભાગ્યા સાઇન વત્તા કોસ તો કટ થઈ જાય, તો એક વધે. વત્તા સાઇન માઇનસ કોસના છેદમાં આ જાય, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ભાગ્યા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ. આટલી ગોઠવણ પછી હજી એક નાનકડી વાત, બરાબર વન બાય ટુ સંકલનની અંદર વન, પછી સરવાળામાં એકનું તો સંકલન થઈ જાય, જ્યારે આનો વારો આવે ત્યારે છેદમાં જો સાઇન એક્સ એનું વિકલન થાય કોસ, પણ અહીંયા માઇનસ કોસ છે, વત્તા કોસ એનું વિકલન થાય માઇનસ સાઇન, પણ અહીંયા તો પ્લસ સાઇન છે, એટલે આ બંનેના વિકલન તરીકે જે જોઈએ છે ને એનાથી વિરોધી છે. તો આ બંનેમાંથી એક માઇનસ કોમન લઈએ, એવું કરીશું ને, તો સાઇન એક્સ પ્લસ છે એ માઇનસ થઈ જશે, કોસ એક્સ માઇનસ છે એ પ્લસ થઈ જશે. તો કોસ એક્સ પ્લસ થયા તો હું પહેલાં લખું કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એના છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે જ પાછળ ડીએક્સ. એટલે હવે શું થયું, આ બાર વન બાય ટુ તો છે જ, પછી કૌંસ કરવો જરૂરી છે, સંકલન કરીએ બાદબાકીમાં કોઈ નિયમ ના હોય, પહેલાંનું સંકલન માઇનસ બીજાનું સંકલન, તો પહેલાંનું એટલે એકનું સંકલન એક્સ માઇનસ, અહીંયા શું થયું, સાઇનનું વિકલન કોસ વત્તા કોસનું વિકલન માઇનસ સાઇન, એટલે આખા છેદનું વિકલન અંશમાં આવી ગયું. નીચે વિધેય ઉપર વિકલન, તો લોગ મોડ વિધેય, લોગ મોડ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ સંકલન થઈ ગયું, તો પ્લસ સી.